આગળ વાત કરીએ વડોદરામાં વઢવાણા સિંચાઈ તળાવના ગેટ ખેડૂતો દ્વારા ખોલી દેવામાં આવ્યા છે. પાકને પાણી મળે તે માટે ખેડૂતોએ આ પગલું ભર્યો છે. 80 જેટલા ખેડૂતોએ ભેગા થઈ ગેટ નંબર 2, 3 અને 4 ખોલી નાખવામાં આવ્યા છે. મત્સ્ય ઉદ્યોગને વધુ મહત્વ અપાતા ખેડૂતો ઋષિ ભરાતા આ પગલું ભર્યું હતું. ખેડૂતોના જણાવ્યા અનુસાર ધારાસભ્ય શૈલેષ મહેતાના આદેશથી ગેટ ખોલવામાં આવ્યા છે. વઢવાણા સિંચાઈ તળાવના ગેટ ખેડૂતોએ ખોલી નાખ્યા હોવાના સમાચાર છે. પાકને પાણી મળી રહે તે માટે ખેડૂતો દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. 80 જેટલા ખેડૂતો દ્વારા આ ગેટ ખોલાયા છે. ગેટ નંબર 2, 3 અને 4 ખોલી નાખવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પિન્ટુ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પિન્ટુ, જે રીતે સમાચાર છે, વઢવાણા તળાવના ગેટ ખેડૂતોએ ખોલી નાખ્યા છે, કેટલા સમયથી ખેડૂતો દ્વારા અંગે રજૂઆત કરાતી હતી, કારણ કે ખેડૂતો નારાજ હોવાની વાત પણ સામે આવી હતી? જી ચોક્કસ જણાવી દઉં, વઢવાણા સિંચાઈ તળાવના ગેટ ખોલવા માટે ખેડૂતોને રજૂઆત કરી સિંચાઈ વિભાગને, અને આખરે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. અને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી તો ધારાસભ્યને અધિકારે જવાબ એવો આપવામાં આવ્યો કે હવે પાણી છોડેશો તો માટલા મરી જશે. તો માટલા કરતા ખેડૂતની કિંમત વધારે છે કે માટલાની કિંમત વધારે છે? જે બિલકુલ પિન્ટુ, આપનો આભાર માહિતી આપવા માટે. મત્સ્ય ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપતા હોવાના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા અને જેના કારણે ખેડૂતોએ ગેટ નંબર 2, 3 અને 4 ખોલી નાખ્યા છે.